ગારિયાધાર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મામલે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો એકઠા થઈ ગારિયાધાર શહેરની મુખ્ય બજારોમાં ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી થાળી વગાડીને રેલી યોજી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ગારિયાધાર કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ દોગદાણી જિલ્લા પંચાયત સદસ્ય હરજીભાઈ વણજારા જયરામભાઈ રાઠોડ કલ્પેશભાઈ બળિયાદરા રાકેશભાઈ કેવડિયા કનુભાઈ સાંડસુર તેમજ કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા તેમજ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ રોજ મોંઘવારીના લીધે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ સરકારની આંખ ખોલવા ગારિયાધાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે ગારિયાધાર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સમગ્ર દેશ અને રાજ્યની અંદર ડીઝલ અને પેટ્રોલના સતત ભાવ વધી રહ્યા છે એના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકર્તાઓએ થાળી વગાડીને સાલીને બેનર લઈને આ સરકારની આંખ ઉગાડવાનું કામ એ કોંગ્રેસના કાર્યકર્તા મારફત કરવામાં આવ્યું છે ગારીયાધાર શહેરને તમામ બજારોની અંદર અમે સૂત્રોચ્ચાર કરીને લોકોને એક જગાડવાનું કામ કર્યું છે કે આ સરકાર છે એ મોંઘવારી સતત વધારી રહી છે એના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે ત્યારે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે આમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એનું રસોડું ચલાવવું એ અઘરું છે ત્યારે એને ડીઝલ અને પેટ્રોલ અને અન્ય વસ્તુઓના ભાવ ઘટાડવા જોઈએ નાના અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે સરકારે તાલમેલ રાખવો જોઈએ એમના બદલે સરકારે ગરીબ અને મધ્યમ વર્ગોને મારવાનું કામ કરી રહી છે ત્યારે એ સરકારને અમે જાકારો આપીએ છીએ અને સૂત્રોસાર કરીને સમગ્ર ગારીયાધાર શહેરની અંદર લોકોને એક જગાડવાનું કામ એ કોંગ્રેસના કાર્યકર મારફતે કરવામાં આવ્યું છે